ગઈ કાલે બપોરે વિદ્યાર્થી અને એમના વાલી કોલેજની અંદર આવ્યા હતા અને એમને ફરિયાદ વાત કરી. એના આધારે એન્ટી રેગિંગ સ્કવોડ જે યુનિવર્સિટીની હોય એમને તરત એમની સાથે ચર્ચા કરી. એ જ્યારે વિદ્યાર્થીને ફરિયાદ મળી ત્યારે એમણે જે વિદ્યાર્થીઓના નામ આપ્યા એને આઈડેન્ટિફાઈ કર્યા. એ વખતે એ લોકો કેમ્પસ પર નહોતા, એટલે એ આવ્યા, એની આપણે રાહ જોઈ અને એના આધારે એમના વિદ્યાર્થીઓની સાથે પણ વાત કરી અને વી રિયલાઇઝ કે આ બહુ સિરિયસ કેસ હતો, એટલે તાત્કાલિક જ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ તો કર્યા, એડમિશન એનું ટર્મિનેશન એ તો કર્યું, પણ એની સાથે જ પોલીસ ફરિયાદ કરી. એટલે અમારા એન્ટી રેગિંગના કોઓર્ડિનેટર, હોસ્ટેલ ચીફ વોર્ડન, કન્સર્ન ફેકલ્ટી અને બધા 6 પ્રોફેસરો કુવાડવા પોલીસ સ્ટેશને વિદ્યાર્થી અને એની વાલી સાથે ગયા અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધી. 20 વિદ્યાર્થીઓ એક મેન્ટર પણ હોય છે ફેકલ્ટી સિવાય, એમને પણ વાત નહોતી થઈ, હોસ્ટેલ વોર્ડનને પણ વાત નહોતી થઈ કે હોસ્ટેલના જે કોઈ પણ છે. આપણી પાસે 2 પોર્ટલ પણ આપણે રાખ્યા છે કે જેમાં ડાયરેક્ટ એ લોકો સીધી ફરિયાદ કરી શકે અને ફરિયાદ એનોનિમસ રહે એવી પણ વ્યવસ્થા છે. પણ એકમાં જે વિદ્યાર્થી જે એમને ફરિયાદ કરી છે એ BBA સેમેસ્ટર 1 અભ્યાસ કરતા હતા. એમણે જેમની સામે 5 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરી છે એ 5 વિદ્યાર્થીઓમાંથી 3 પહેલા સેમેસ્ટરના જ હતા, જે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા હતા, એન્જિનિયરિંગના અભ્યાસ કરતા હતા અને 3 વિદ્યાર્થીઓ BBAમાં અભ્યાસ કરતા હતા. રાત્રે 10:30 જેવું એમને રૂમમાં બોલાવ્યા અને રૂમમાં બંધ હતો. અમારા મોનિટરિંગ કોન્સ્ટન્ટ CCTVને એનું ચાલુ છે, પણ હવે રૂમની અંદર જ્યારે આવો બનાવ બન્યો ત્યારે એ અમારી ઓલામાં ના આવી શક્યું. અમે હજી વધારે પ્રયત્ન કરીએ છીએ કે વિદ્યાર્થીઓ આવું સેજ પણ આવે, મેન્ટરને જાણ કરે, અમે ફેકલ્ટીને ના જાણતા હોય તો એ કોન્સ્ટન્ટ પ્રયત્ન કરીએ છીએ, પણ આ ખરાબ બનાવ બન્યો છે અને એટલા માટે જ આપણે સામેથી પોલીસ સ્ટેશને જઈ અને એના ઉપર સખ્ત પગલાં લેવાય તો એનાથી બીજા વિદ્યાર્થીઓને પણ એક્ઝામ્પલ મળશે.